एक छोकरी उपाड़ी जवानी घटना बनवा पामी छे त्यांथी टोल नाकेथी शुं घटना बनी छे ते विशे विस्तृत माहिती मेळवीए अपनो भारत देश भारत देश ए एवो देश छे के जेमां स्त्रीओनुं सन्मान सौथी महत्वपूर्ण छे अने सन्मान सौथी प्रथम आवे छे परंतु हवे आज भारत देश स्त्रीओना सन्मानमां पाछळ रही गयो होय तेवुं लागे छे આવા ઘણા એવા કિસ્સાઓ બન્યા છે હદસર ગેંગરેપ દીકરીઓ ઉપર એસિડ ફેંકવાની ઘટના ન જઈને કેટલા આવો જ એક કિસ્સો ફરી એકવાર બનવા પામ્યો છે જે બન્યો છે કચ્છના નખત્રાણાના બાજુમાં આવેલા નાગલપર ગામમાં રાતોરાત એક છોકરી ઉપાડી જવાની ઘટના સામે આવી રહી છે જે અન્વયે અમારી કચ્છ કેરની ટીમ હસમુખભાઈ પાસે પહોંચી હતી હસમુખભાઈ હાલ તો અમદાવાદ રહે છે પરંતુ તેઓ મૂળ ભુજના જ છે આ ઘટના ચારેક દિવસ પહેલાં બનવા પામી છે જેની અંદર એક મહિના પહેલાં તે દીકરીએ કોર્ટ મેરેજ કર્યા હતા અને કોઈક અન્ય કારણોસર કંઈક થવાના કારણે તેઓ છૂટા હતા તો તેના કારણે ત્રીજી વ્યક્તિના મારફતે તે દીકરીને તેના પતિને સોંપવામાં આવી હતી ત્યારબાદ શું ઘટના બની તે ત્રીજી વ્યક્તિ પણ નથી જાણતી ત્રીજી વ્યક્તિના મારફતે આ બનેલી ઘટના અન્વયે શું હકીકત છે તે આવો સાંભળીએ હસમુખભાઈ પાસેથી તો આવો સાંભળીએ હસમુખભાઈના શબ્દો કે હકીકતમાં ત્યાં શું બન્યું છે અને તે ત્રીજી વ્યક્તિના શબ્દો કે તેના મિત્રએ તે દીકરી સાથે શું કર્યું ને તે દીકરી ક્યાં ગઈ તે વિશે તેનું શું કહેવું છે તો આવો સાંભળીએ તેઓના શબ્દો મારું નામ હસમુખભાઈ ગાબુભાઈ પટેલ મૂળ અમે ભુજના જ હતા અમારો ટાયરનો અહીંયા બિઝનેસ હતો અમે ઓલરેડી પીડિત થઈને જ અમદાવાદ ગયા છીએ પણ હવે પીડિતની કોઈ બી પીડા જોઈને અમારાથી રહેવાતું નથી કોઈ બી વસ્તુનું એટલે અન્યાય સહન નથી થતું એટલે હું અમદાવાદથી દોડી ને હું અમારા ભાઈના દીકરાને જે તકલીફ પડી એ સંદર્ભમાં એમના ઘરે બી ગયો ને આખા વસ્તુની મેં જાણકારી કરીને મેં આગળની પ્રક્રિયામાં મેં થોડોક રસ એમ લીધો કે ચલો અન્યાય થતો હતો હું મારી ફરજ એક સમાજ માટે કમસે કમ કરી શકું તો એક અંદર મારી ભાવના હતી એટલે મેં કરી એમાં આમાં એવું બધું છે કે આમાં ગ્રામજનો બિચારા એટલા બધા હાથભાગી થઈ ગયા છે કે એક આ ચોંકાવનારી ઘટના કહીએ તો વાંધો નથી તો એ પીડિત પ્રત્યે જે ભાવના હોવી જોઈએ ન્યાય દેવા માટે પોલીસ તંત્રની મુખ્ય જવાબદારી હોય છે કે જે વ્યક્તિ સહાયતા કરતું હોય તો સહાયતા કર એ બી ગુનેગાર છે આમાં મૂળ વ્યક્તિ તો ચલો આમાં આવતા જ નથી તો જે સહાયતા જેને જેને કરીએ તો એનો રોલ મુખ્ય ભૂમિકામાં રહેશે કે દીકરી ક્યાં ગઈ છે તો દીકરીની તપાસ કરવા માટે પોલીસ બહુ અંદર ઊંડી જાંચ કરે કે આની પાછળ કોઈ એવો મોટા કૌભાંડ નથી ને એ જે વ્યક્તિ એવું કહે છે કે એક બાજુ એમ કહે છે મેં આ વ્યક્તિને સોંપી દીધું બરાબર તો સોંપ્યા પછી જે વ્યક્તિ લઈ જનાર છે તો એની ઊંડી જાંચ પોલીસ કરે કે ચલો આ વ્યક્તિ આ દીકરી આપણે તો દીકરી એકવાર શોધવાની જ રહી તો એ દીકરી આવી જાય પછી બધી પ્રક્રિયા શાંત થાય અને સમાજ લેવલમાં એને જે રીતે નિર્ણય કરો એ કરે પણ દીકરી શા માટે આ રીતે અગવા કરી ગમે તે પ્રકારે એને એને કેમ પ્રકારે સહાયતા આપવામાં આવી સહાયતા શા માટે એને આપવામાં આવી એ બી એક કારણ છે દીકરીના મમ્મી પપ્પાનું નામ છે ઈશ્વરભાઈ કેશવ કરશનભાઈ ધોળ પપ્પાનું નામ છે આમ તો શું કે અમદાવાદ હતા પણ આ ઘટના સાંભળી એટલે અમને થોડુંક દુઃખ થયું કે અમારા સંબંધમાં રિશ્તેદારમાં ફુવાના દીકરા છે એની દીકરીનું આ ઘટના ઘટી એ સંદર્ભમાં હું ગઈકાલે એમના ઘરે બી ગયો હકીકત શું હોય તો એ જાણવા માટે ગયો ત્યાં અમે પીડિત પરિવારની ભાવના જોઈ જાણી અને મેં અનુભવ કર્યો કે હકીકતમાં આ ઘટનાની પાછળ પરિવારને કાંઈ ખબર નથી ચારેક દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસ એવા આવી થવા આવશે હા આમાં એવું મને જાણવા મળ્યું કે હવે આખું નાગલપર સમાજ અને બીજા પાંચ આઠ ગામ બીજા ભેગા મળીને આ મુદ્દોને સંગઠનના રૂપમાં આગળ પોલીસ ચોકી આપણે નખત્રાણા ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે એવા મને સમાચાર મળ્યા હા એમાં મેં એવું પહેલું મેં ખુદ વેગ જાણવા માટે મેં હું પીડિત પરિવારને ઘરે ગયો કારણ કે અમારા સંબંધ થાય એટલે સ્વાભાવિક મારે ત્યાં જવું પડે જાણવું પડે હકીકત શું બની એના પછી મેં ગામના જે મેન મેન કહેવાય જે મુખિયા એ લોકોને હું મળ્યો એના પછી એ લોકોએ અમને એવું કહ્યું કે આની પાછળ જે દીકરી જે લઈ જનાર છે એને ચલો કોર્ટ મેરેજ કર્યા હોય વાંધો નહીં કર્યા એના પાછળ એ લોકોનું મોટું એક ષડયંત્ર હતું કે હજી બી આઠ દસ છોકરીઓ અમે અહીંયાથી આ નાગલપરમાંથી અમુક અમુક બીજા એરિયામાંથી અમે ઉપાડશું આ રીતે એવી બધી વાત મને ગ્રામજનોએ કરી અને ઘરના પરિવારને લોકોએ મને કહ્યું મને એવું આમાં સારાંશ દેખાયો આખા કેસના સંદર્ભમાં કે સામે લવ મેરેજ કરે કોઈ બી તો એ વ્યક્તિ કોઈ દિવસે ને ત્રીજી ચોથી વ્યક્તિને આ સોંપે નહીં કાયદાની સામે સરળું થઈ જાય કે સાહેબ અમને આ રીતનું પ્રોટેક્શન આપો અથવા અમને અથવા સમજો સમાજના વ્યક્તિઓ સાથે જાય અને કહે કે મને અમને બે જણાની સંમતિ તમે કર્યું છે પણ ત્રીજી ચોથી વ્યક્તિ જે એને સહાયતા કરે એની પાછળનું રહસ્ય આખું અંદર કંઈક બીજું લાગે છે
એવું મને ગ્રામજનો અને એ પરિવાર તરફથી બી મને એવું કહેવામાં આવેલું કે આવું બધું આની પાછળ આવું બધું છુપાયેલું છે. એ જે વ્યક્તિ જે છે મને વિડીયો બી એમને આપ્યો, મને એ વિડીયોમાં એવું સૂચવે છે કે મારી ગલતીથી આ વસ્તુ બની છે, હજી બીજું બી ઘણું બધું તથ્ય અંદર નીકળે પણ પોલીસ તપાસ કરશે ત્યારે આપીશ, એવું અંદર બોલે છે વિડીયોમાં. બીજી એક વિશેષતા વાત એ થઈ કે મેં એક ટ્વિટરમાં મારે જે પીડા હતી મેં વેદના રજૂ કરી હતી, એમાં એસપી સાહેબે બહુ સરસ રીતે એમને મારું ટ્વિટરને આખું નોંધ કરી અને મને પછી એમ કહ્યું કે મારે આ નંબર ઉપર તમે તમારી તકલીફ જે છે પીડિત પરિવાર પ્રત્યેની એ મને જણાવો. એટલે મેં સાહેબને કોલ બી કર્યો, સાહેબે મને બહુ સરસ રીતે સાંભળ્યા અને મને બી સંતોષ થયો કે ચલો આ વિષયમાં સાહેબ મેં ખૂબ રસ લીધો અને સાહેબે એમ કહ્યું કે અમે જાંચ કરી નાખી છે ટ્વિટરના આધારે. જ્યારે ટ્વિટર અપલોડ થયો ત્યારે તરત જ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એમને જાણ કરી, પણ વિશેષ પુરાવાના અભાવે સાહેબ બી અમુક વસ્તુમાં હજી નહોતા કહી શકતા. એટલે સાહેબે એમ કહ્યું મને વિડીયો મોકલો, એટલે મેં એમને વિડીયો મોકલ્યો. સમાધાન પત્યું એના પછી મને ખબર પડી કે એ લોકો કોર્ટ મેરેજ કરેલા અને પછી સમય આવ્યો તો એ લોકો કરવાનો મને અને મહાવીરજી ને બંને ને કીધું હતું કે હવે જો આનો કઈ નિકાલ નહીં થાય ને અમે બે નહીં મળી તો મને હું સુસાઇડ કરીશ. સમાજ ભેગી થઈ છે, સમાજ જે બી કાર્યવાહી કરશે પોલીસ સ્ટેશન માં કે જ્યાં બી માવીરસિંહ ના ઘરે જવું હોય તો હું તમારી જોડે આવીશ અને મારા કને જેટલા કોન્ટેક્ટ જે બી કોન્ટેક્ટ બધે બધા કોન્ટેક્ટ અને બધી પોલ બધી વાત હું તમને કહીશ અને પોલીસને જરૂર પડશે તો હું પોલીસને બી કહી દઈશ અને જે પણ આ કાર્ય થયું આનામાં ભૂલચૂક થી મારી મારો વાંકે હું કબૂલ કરું છું અને સમાજ અને બધા હું માફી માંગુ છું. મારી ભૂલ હતી, હું કબૂલ કરું છું, ફરી બોલું છું. આઈ એમ રિયલી સોરી બધાને. છોકરાને છોકરીને મેં ટોલ ટેક્સ આગળ અને મહાવીરસિંહ ની ગાડીમાં નખાયા હતા, બ્લેક કલર સોરી વ્હાઈટ કલર ની સ્કોર્પિયો હતી અને મહાવીરસિંહ એકલો અને છોકરો ને છોકરી બરોબર અને એ ક્યાં ગયા એ મને કઈ ખબર નથી પણ છતાંય સાંભળી લો એક જ મિનિટ છોકરો ને છોકરી આ મહાવીરસિંહ ના નંબર છે એ અહીંયા કને જ આવી ગયો છે પાછો અને તમે મારી જોડે હાલો તો હું તમને એની જોડે લાઈવ કરાવું. મળી ગયો પ્રસાદ પણ તે મારી બોન કે દીકરી મહાવીરસિંહ ને આપી છે ને, હવે તું મહાવીરસિંહ તું ઓળખ અને મહાવીરસિંહ તું બોલો. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.